वेलकम बैक। बात करीशुं सूरतनी। सूरतमां बचकानीवाला शाळानी बेदरकारी सामे आवी। कोरोनाना कहर वच्चे विद्यार्थीओने शाळामां बोलाव्या, विद्यार्थीओने शाळामां बोलावी परीक्षा पण लेवाई। सरकारना प्रतिबंध छतां शाळामां परीक्षा लेवामां आवी। कोरोनाने लई शैक्षणिक कार्य पर सरकारे प्रतिबंध लगावेलो छे अने ज्यां सुधी नवी सूचना न आवे त्यां सुधी शाळा नथी खोलवानी। परंतु सूरतमां बचकानीवाला शाळाએ आ बेदरકારી દાખવી અને કોરોનાના કહેર વચ્ચે વિદ્યાર્થીઓને શાળામાં બોલાવ્યા। સંવાદદાતા કિર્તેશ પટેલ સુરતથી જોડાયા છે। કિર્તેશ, સરકારના આદેશોને ઘોડીને પી જનાર આ બચકાનીવાલા શાળાના સંચાલકોની જે બેદરકારી સામે આવી છે, શું કહી રહ્યા છે હવે આ સંચાલકો? બિલકુલ, જે રીતે કોરોના વાયરસને લઈને લાંબા સમય લોકડાઉન થયેલા બાદ અનલોક વનની શરૂઆત થતાની સાથે તમામ બાળકો અને વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવાની વાત સરકાર દ્વારા કરવામાં આવી હતી। જોકે સુરતની સર્વનગર વિસ્તારમાં આવેલી બચકાનીવાલા સ્કૂલમાં ખાસ કરીને આજે પરીક્ષા લેવામાં આવી હતી। ધોરણ 9 વિદ્યાર્થીઓની પરીક્ષાનો વિડીયો જે રીતે સામે આવ્યો છે તેને લઈને કહી શકાય કે ચકચારમાંથી જવા પામી છે। જોકે શાળા સંચાલકોનું કહેવું છે કે વાલીઓ દ્વારા તેમના પર પ્રેશર બનાવવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓ ઘરે બેસીને અભ્યાસ નથી કરતા, એટલે કે પરીક્ષાના નામે તેમને સ્કૂલમાં બેસાડો, જેને લઈને બાળકો અભ્યાસ તરફ ફરી વળે। એટલે કે જોકે સરકારની જે ગાઈડલાઈન છે, ગાઈડલાઈનનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થતા હવે જિલ્લા શિક્ષણ અધિકારી આ મામલે કયા પ્રકારના પગલાં લે તે જોવાનું રહ્યું છે। જી કીર્તિ, આભાર માહિતી આપવા માટે।